ધર્માલિયાની પરિણીતાને સંતાન બાબતે સાસરિયામાં મેણા ટોણા મારતા ટ્રેનની ઝેપડતો મૂક્યું હતું અને પોલીસ મથકે પરિણીતાના માતા પિતાએ દીકરીના આત્મહત્યાના સાસરિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને સુસાઇડ નોટમાં હું તને પુત્ર સુખી નહીં થવા દઉં તેના કારણસર આ પગલું ભર્યું છે. રેલવે પોલીસ વચ્ચે ઘટના સ્થળ માટે હદ બનાવવામાં લાશની તપાસમાં પારડી તરમલિયાની પરણીતા હર્ષણાબેન આશીર ધોડિયા પટેલ ઉંમર વર્ષ 23 જેના લગ્ન 3 વર્ષ અગાઉ પારડી નગરપાલિકામાં વીજળી ખાતામાં કામ કરતા મનહરભાઈ પટેલના પુત્ર રેમન્ડ કંપનીમાં ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે અને મૃતક પરણીતાના પિયર પક્ષ પારડી તાલુકાના નેવરી ગામેથી આજરોજ દીકરીને અગ્નિદેહની ક્રિયા પતાવી પારડી પોલીસ મથકે માતા પિતાને દીકરીના આત્મહત્યામાં સાસરિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તેમની દીકરીને સાસરિયા સંતાન બાબતે મહેણા ટોણા મારતા હતા અને માનસિક શારીરિક ત્રાસને લઈને અમારી દીકરીએ ટ્રેન નીચે પડતું મૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું અને પરણીતાએ લખેલી સુસાઇડ નોટમાં હું તને પુત્ર સુખનો આપી શકવાના કારણે આ પગલું ભર્યું છે અને જેમાં કોઈની ભાગીદારી નથી ત્યારે આ સુસાઇડ નોટ ઉપરથી હવે પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે અને લગ્નગાળા માત્ર 3 વર્ષના હોય જેથી તપાસ DYSP કક્ષાએ સોંપાશે ત્યારબાદ વધુ કારણ પરણીતા હર્ષણાબેન આત્મહત્યાની રહસ્ય બહાર આવશે. ભાઈ કોઈ રાતે આવીને પપ્પા સારી રીતના મૂકી દરજીને તો કપડાઓ લાખી ગયા. પછી કોઈરાને મેસેજ કરે કે ભાઈ મારા કપડા દરજીને ત્યાંથી લાવી આપશે એમ કે કોરીને જીવવાની આશા હતી. મારી કોરી જાણી જોઈને નહીં એવું કરા જો તેને મને એવું નહીં કહેલું તો મમ્મી મેં મને આવી તકલીફ સાથે મેં એ નહીં આવું કરું મને નહીં કીધું મારી દીકરી તમને ક્યારે ખબર પડી અમને તો રાતના મારા ધોની તો ગયેલા હોત તો સારંગપુર એ ગાડીમાંથી રસ્તે થી ફોન કરે કે ભાઈ નો ફોન આવ્યો કેમ કે તમે કેમ નહી આવ્યો કા અપઘાત કર્યો બેબી તમારે રેલવે એમ કે મને જ નહીં ખબર એમાં વાત કરે કે જાણો રેલવે નો રસ્તો થી મારી દીકરી આજ સુધી નહીં જોયેલો હું તો મારી દીકરી અઠવાડે જેવી બી નહીં એકલી જાય સાસરામાં કેવી રીતે રાખતા હતા એને આમ તો સારા હતા પણ એ લોકોનો પરિવાર જોઈતું હતું તો 2 વર્ષમાં ભગવાનની બી પરિવાર આપે તો દવાખાને જતા હતા તેને એક પ્રોબ્લેમ કાઢેલો તો આયુ બી કર્યું પણ મારી દીકરીને નહીં પરિવાર થયું તો ઓપરેશન કરે તો સામે એમ કહેલું તો પોલી એક વાર કહેતી બી હતી કે મમ્મી જાણે પપ્પાને ગયેલો પૈસા આપે જાણે 25,000 ઓપરેશન કરવાની એમ કે મેં દીકરીને કીધું કે મારે બહુ દેવું છે તો હમણાં નહીં થાય એમ જરૂરથી રાખ રાખને પરિવાર તો એનું મોડું બી થાય અમને આપા પૈસા પણ દૂધી રાખ રાખે એમ કીધું તો મારી દીકરી સમજી ગયેલું મમ્મી હમણાં નહીં બી કરવાની એમ કે આપનું નામ દવાખાને હમણાં નહીં જવાની દીકરી પાસે લીધે અમને ડાઉટફુલ લાગે છે અને અમને દર્શન નથી કરવા દીધા કોરીને મમ્મીને અમારા બહેનોને. હા તમે આજે ક્યાં આવ્યા છો અત્યારે? હા અત્યારે ક્યાં આવ્યા છો તમે? પાટી પોલીસ સ્ટેશન. હા ત્યાં શું રજૂઆત કરવાના? હવે હવે આ રજૂઆત કરવાના છે. કઈ રજૂઆત કરવાની છે? કઈ જયારે પીએમ કરવા ગયેલા ને એક મિનિટ પીએમ ત્યારે ને ત્યાં એ લોકો સાથે અમે રજૂઆત કરી કે જ્યાં સુધી અમે એ લોકો એના મમ્મી ને પપ્પા એ લોકો ઘરે એના છોકરાને ઘરે નહીં જાય ને એ પહેલા ત્યાં બોડી એને ઘરે નહીં લઈ જવાની. ચિઠ્ઠી મળી આવી છે એવું કઈ વાત મળી? ચિઠ્ઠી મળે છે ને પણ આમાં લખેલું છે એક સાઈડ પર અલગ લખેલું છે એક સાઈડ પર અલગ લખેલું છે. શું લાગે છે આમાં તમને? કઈ એમાં અક્ષરમાં બી તફાવત લાગે છે. જે છે ને એ સીધા અક્ષરમાં છે ને આજે લખેલું છે ને એ આડા અક્ષરમાં લખેલું છે. હા ફરિયાદ કરે. કેટલા વર્ષ થયા લગ્નગાળા ને? લગ્ન 3 વર્ષ. આ ત્રીજું વર્ષ ચાલે. તમને શું લાગે છે આપઘાત કર્યો છે? બીજું કોઈ કારણ? બીજું તો કશું નહીં કારણ. સ્ત્રીને મારતો હતો. હા શું નામ હતું તમારી દીકરીનું? ને છોકરો શું કરતો હતો? અમૃત પટેલ નો રિપોર્ટ પારડી.